नमस्कार, आप जो रहा छो टीवी 9 हूँ छु जगदीश। समाचार की शुरुआत सौ पहला बात करीशु मोरबी में झूलता पुल दुर्घटना मामले हाईकोर्टे फरी एक वक्त आकरा शब्दों में लगावी फटकार अने राज्यना महत्वना ब्रिज ने जाळवी राखवा तेमज तेने तोड़ी नाखवाना बदले तेनु योग्य समारकाम करी सावचीवी राखवा माटेना आदेश आपवामां आव्या। हाईकोर्टे नगरपालिका अंतर्गत आवता ब्रिज ने पोताना हस्तगत करवा सरकार ने निर्देश आप्यो छे। कोर्ट में एडवोकेट जनरल कमल त्रिवेदीए कहूं कि जे ब्रिज ने रिपेर की जरूर पड़ी तेने रिपेर कराए अने जे ब्रिज जर्जरित हालत में छे तेने लोकोना उपयोग माटे बंद कराए। त्यारे कोर्टे कहूं कि हेरिटेज ब्रिज ने तोड़वाना नथी तेने रिपेर करीने जाळवाना छे। तेनी साथे वैकल्पिक ब्रिज पण बनावा जोईए परंतु हेरिटेज ब्रिजनुं समारकाम मोरबी ब्रिजनी जेम न कराए तेनुं पण सरकार ध्यान राखे तेवी टकोर हाईकोर्टे करी। મહત્વની વાત એ કે ગોંડલના 100 વર્ષ જૂના હેરિટેજ બ્રિજને પણ હાઈકોર્ટના આદેશ બાદ રિપેર કરાઈ રહ્યો છે, ત્યારે કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ એજન્સી બ્રિજનું રિપેર કામ કેવી રીતે કરે છે તે પણ સરકાર જુએ, કારણ કે મોરબીમાં આ જ પુલ થઈ હતી અને હેરિટેજ બ્રિજને ટેકનિકલ એક્સપર્ટ અને અનુભવ વગર રિપેર કરાયો હતો। સરકારે આ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવો જોઈએ અને આવા હેરિટેજ બ્રિજનું સમારકામ નિષ્ણાંત આર્કિટેક્ટ્સ પાસે કરાવવું જોઈએ। મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે થયેલી સુઓમોટો અરજી પર આજે વધુ એક વખત સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાઈ, ત્યારે સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, તદુપરાંત પણ કેટલીક જે દલીલો છે તે બંને પક્ષે કરવામાં આવી, ત્યારે શું મહત્વની આજની કાર્યવાહી રહી જે મૃતકોના પરિવારજનોને રિપ્રેઝેન્ટ કરે છે? ના વકીલ ઉત્કર્ષ દવે આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। ઉત્કર્ષભાઈ, જે પ્રમાણે આજે ફરી એક વખત ઓરિવા કંપનીને જે સખત ફટકાર છે તે લગાવવામાં આવી છે, શું શું મુદ્દા આજની કાર્યવાહીમાં મહત્વના રહ્યા? સૌપ્રથમ તો આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે વ્રિટ સુઓમોટો પીઆઈએલની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીની ટીકા કરતા એક વસ્તુની સ્પષ્ટતા કરી છે કે માત્ર એક વખતનું વળતર ચૂકવેલું તે ઇનફ છે નહીં, તમે આ લોકોને ઓલ્ડ એજ લોકોને અથવા જે વિધવા બહેનો છે એમને કદાચ પગાર કરતાં વધારે પણ આ જીવન પેન્શન આપશો તો તે પણ ઓછું છે, કારણ કે આ સમગ્ર દુર્ઘટના એક ખૂબ જ મોટો તેમના ઉપર એક હાદસો છે। તદુપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે એ વસ્તુની સ્પષ્ટતા કરી છે ઓરેવા કંપનીને કે એસઆઈટીના રિપોર્ટને વાંચ્યા પછી આ કોર્ટની અંદર ઊભા રહેવા માટે પણ એ લોકો કાબિલ છે નહીં, ફક્ત જ્યાં સુધી લોકોને વળતર ચૂકવવાની વાત છે ત્યાં સુધી તે લોકોને સાંભળવામાં આવશે। તદુપરાંત જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓરેવા કંપનીના પૂછવામાં આવ્યું હતું કે આ એસઆઈટીના રિપોર્ટના વિરુદ્ધમાં તમે શું રિપ્લાય ફાઇલ કરવા માંગો છો, તો તેમના દ્વારા એ વસ્તુનો જવાબ આપવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં વિચારીને ફાઇલ કરીશું। મહત્વની વાત એ છે કે આજરોજ વ્રિટ સુઓમોટો પીઆઈએલની અંદર રાજ્ય સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો, જે એક્શન ટેકન રિપોર્ટના અનુસંધાને કેટલા લોકો જેલમાં છે, કેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે, તમામ બ્રિજો કોની દેખરેખ હેઠળ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ વસ્તુની ટીકા કરતા કહેવામાં આવ્યું હતું કે તમામ એવા બ્રિજો જે આરએનબી વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પરવ્યુમાં આવતું હોય તેવા બ્રિજોનું કામદામ અને દેખરેખ હવેથી રાજ્ય સરકાર કરશે તેવી ચર્ચા કરવામાં આવી હતી। ચોક્કસથી ઉત્કર્ષભાઈએ જણાવ્યું તે મુજબ જે યોગ્ય સમારકામની વાત હોય કે પછી અન્ય વળતરના જે મામલો છે તેના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, વધુ એક સમય સરકારને આપવામાં આવ્યો છે, શું તેઓ વિચારી રહ્યા છે તે તમામ મામલે હવે આગામી દિવસોમાં સરકાર પોતાનો જવાબ રજૂ કરશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે રોનક વર્મા, ટીવી 9 અમદાવાદ। તો હાઈકોર્ટના આદેશ પ્રમાણે સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરાયો છે, જેમાં સરકારે જણાવ્યું હતું કે બ્રિજના અકસ્માત બાદ 10 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકી 6ને જામીન મળ્યા અને 4 આરોપીઓ જેલમાં છે। આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે અને નગરપાલિકાને પણ સુપરસીડ કરાઈ છે। સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું કે રાજ્યમાં આવેલા 1441 બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું, આ બ્રિજ રોડ અને બિલ્ડિંગ વિભાગ અંતર્ગત આવેલા છે, આ પૈકી 348 બ્રિજ મહાનગરપાલિકા અને 113 બ્રિજ નગરપાલિકા અંતર્ગત આવેલા છે।